એક વર્ષથી ઇન્ચાર્જના હવાલે ચાલતી કચ્છ યુનિવર્સિટી કુલપતિ નિમવા માટેના સર્ચ કમિટી એકાએક વિખેરી નાખતા કચ્છને હજી એકાદ વર્ષ સુધી કાયમી કુલપતિ મળશે નહીં ત્યારે વહીવટી પ્રક્રિયા સાથે છાત્રોના ભવિષ્ય સામે પ્રશ્નાર્થ સર્જાયો છે ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટીમાં એક વર્ષ પૂર્વે કુલપતિ સીબી જાડેજાનો સમયગાળો પૂર્ણ થતાં નવા વિસીની શોધ કરાઈ હતી જો કે તે દરમિયાન ઇન્ચાર્જ વીસી તરીકે દર્શનાબેન ધોળકિયાને કાર્યભાર સોંપવામાં આવ્યો હતો ઇન્ચાર્જના હવાલે છેલ્લા એક વર્ષથી યુનિવર્સિટીનો વહીવટ ચાલી રહ્યો છે ઇન્ચાર્જ વીસી પાસે જરૂરી સત્તા ન હોય તેવું અમુક કાર્યો આગળ ધપાવી શકતા નથી કચ્છ યુનિવર્સિટીને કુલપતિ મળે તે માટે સર્ચ કમિટી બનાવવામાં આવી અને સભ્યો પણ નક્કી થયા જોકે સરકારે કાયક સર્ચ કમિટી નેજવીખેરી નાખતા એક વર્ષની મહેનત એળે ગઈ છે ભાજપ સરકારના મુખ્યમંત્રી અને મંત્રી વચ્ચેના આંતરિક ગજગ્રાહ અને કચ્છ ભાજપની જૂથવાદવાળી નેતાગીરીએ યુનિવર્સિટીને રાજકીય અડ્ડો બનાવી દીધો હોવાનો આક્ષેપ પૂર્વ સેનેટ મેમ્બર રમેશ ગરવાએ કર્યો હતો ઇન્ચાર્જ કુલપતિ દર્શનાબેન ધુળકીયાએ જણાવ્યું છે કે સર્ચ કમિટી રદ કરાઈ છે હવે નવી કમિટી બનશે જેમાં ચાર સભ્યો હશે જેમાં એક સભ્યની પસંદગી માટે શનિવારે યુનિવર્સિટીમાં એક્ઝિક્યુટિવ કાઉન્સિલ અને મેજીસ્ટ્રેટની મિટિંગ મળશે ચાર સભ્યો સિલેક્ટ થયા બાદ વીસી બનાવવા ઈચ્છુક ઉમેદવારના બાયોડેટો મેળવાશે અને ત્રણ નામો સરકારમાં મોકલવાશે જે બાદ નવા વીસી યુનિવર્સિટીને મળશે ઇન્ચાર્જ કુલપતિએ ઝડપી સમયમાં કામગીરી થવાનો દાવો કર્યો હતો જોકે આ પ્રક્રિયા એકાદ વર્ષનો સમય નીકળી જવાની પૂરેપૂરી શક્યતાઓ જોવા મળી રહી છે બીજી કોઈ નવી યોજના છે અને નવા નવા પ્રોગ્રામો પણ ઘણા બધા થયા છે હમણાં છેલ્લા વર્ષમાં ઘણા થયા આ સત્રમાં ઘણા થયા આપણે આનો કુલપતિ સંભાળવું છે ચાલે જ રાખતો હોય બસ હમણાં ત્રણેક દિવસ અગાઉ જ અમને ઉપરથી પત્ર મળ્યો છે કે અમારે આ પ્રક્રિયા ફરીથી કરવાની છે એટલે એના માટેની કાર્યવાહી અમે ચાલુ કરી દીધી છે અને પહેલે તબક્કે અમારે એકેડેમિક ને એક્ઝિક્યુટિવ કાઉન્સિલની મિટિંગ કરવાની હોય જે અમે શનિવારે ગોઠવી છે એમાંથી એક સભ્યનું નામ નક્કી થશે અને પછી વાઇસ ચાન્સેલર્સની મિટિંગ કરીને એક સભ્ય પસંદ કરવાના હોય છે એ બધી કાર્યવાહી હાલ ચાલુ છે પંદર વીસ દિવસમાં આ બધી કાર્યવાહી પૂરી થઈ જશે પછી જે સમિતિ બનશે એને રાજ્ય સરકાર શ્રીને નામ આપવાના રહેશે બસ હમણાં ત્રણેક દિવસ અગાઉ જ અમને ઉપરથી પત્ર મળ્યો છે કે અમારે આ પ્રક્રિયા ફરીથી કરવાની છે એટલે એના માટેની કાર્યવાહી અમે ચાલુ કરી દીધી છે અને પહેલે તબક્કે અમારે એકેડેમિક કાઉન્સિલ ને એક્ઝિક્યુટિવ કાઉન્સિલની મીટિંગ કરવાની હોય છે અમે શનિવારે ગોઠવી છે એમાંથી એક સભ્યનું નામ નક્કી થશે અને પછી વાઇસ ચાન્સેલર્સની મીટિંગ કરીને એક સભ્ય પસંદ કરવાના હોય છે એ બધી કાર્યવાહી હાલ ચાલુ છે પંદર વીસ દિવસમાં એ બધી કાર્યવાહી પૂરી થઈ જશે પછી જે સમિતિ બનશે એને રાજ્ય સરકાર શ્રીને નામ આપવાના રહેશે યુનિવર્સિટીમાં ભાજપની વ્યક્તિગત અને સામૂહિક રીતે આંતરિક ખેંચતાને કારણે છેલ્લા એક વર્ષ ઉપર થઈ ગયું કુલપતિની જગ્યા ભરાતી નથી સર્ચ કમિટીની અનેક વખત મિટિંગ થઈ સર્ચ કમિટી સિલબેન કૌરમાં ત્રણ નામ નામ સરકારને આપી દીધેલું હોવા છતાં પણ એક તરફ મુખ્યમંત્રીનો આગ્રહ અમુક વ્યક્તિ માટે છે જ્યારે શિક્ષણ મંત્રીનો આગ્રહ અમુક વ્યક્તિ માટે છે એને કારણે કરી અને લગભગ છેલ્લો એક વર્ષથી આ કુલપતિની નિમણૂંક અટકેલી હતી અને અધૂરામાં પૂરું તો હમણાં એક એક સપ્તાહ પહેલાં જ આ લોકોએ રાતોરાત કુલપતિ માટે જે સર્ચ કમિટી છે એ પણ વિખેરી નાખી છે એટલે હવે આખી નવેસરથી પ્રોસીજર છે એમાં સર્ચ કમિટી બનશે પછી સર્ચ કમિટી કુલપતિ માટે બાયોડેટા બધાના વિગત અરજીઓ મંગાવશે પછી વખતો વખતેની મિટિંગ મળશે ફરીથી નામ આપશે રાજ્ય સરકાર અને એમાં છે એટલે હજી એકાદ વર્ષ માટે કચ્છના વિદ્યાર્થીઓએ કચ્છના શિક્ષણ પ્રેમીઓએ કુલપતિ માટે રાહ જોવાની પડશે એના કારણે થઈને પરીક્ષાઓને પરિણામ પણ અટકે પડ્યા છે તમારા કઈ આવી છે અમે તો છેલ્લા ત્રણ વર્ષથી કચ્છ યુનિવર્સિટીના કથળ કથળેલા વહીવટ બાબતે આવવાનો રજૂઆત કરી છે કચ્છ યુનિવર્સિટીને આ ભાજપના લોકોએ રાજકીય અડો બનાવી દીધો છે શિક્ષણ માટે સહેજ પણ એમને ચિંતા નથી અહીંયા અલગ અલગ રોજે રોજ જનસમ એનઆરસી અને એ ડબલ સી ડબલ એના નામે રોજ રોજ જનસમર્થન કાઢે ક્યારે કોઈ શિક્ષણ માટે ક્યારે કચ્છ યુનિવર્સિટીમાં કુલપતિ નિમણૂક થાય અથવા તો કચ્છ યુનિવર્સિટીનો વહીવટ સુધરે અથવા તો કચ્છની નિયમિત પરીક્ષાઓ લેવાય પરિણામો ટાઈમ ટુ ટાઈમ આવે વિદ્યાર્થીઓને હાલાકી ત્યાં ભોગવવી ન પડે નવી કંઈક કોલેજો શરૂ થાય નવી પ્રધ્યા અધ્યાપકોની ભરતી થાય જે બિન શૈક્ષણિક સ્ટાફ છે જે આજે તેર વર્ષથી બિચારો હંગામી ધોરણે કામ કરે છે એના માટે ક્યારે કચ્છના કોઈ જનપ્રતિનિધિ કે કચ્છના કોઈ બુદ્ધિજીવી કે કચ્છના કોઈ શિક્ષણપ્રેમી આ પગ ચિંતા જ નથી કરતા પણ ખરેખર જે મુદ્દો કચ્છને બિલકુલ સ્પષ્ટ નથી એવો બિનજરૂરી જે સીડબલ એનો મુદ્દો હોય કે એનઆરસીનો મુદ્દો એવા મુદ્દાઓ પર મોટી મોટી રેલીઓ કાઢી અને કચ્છના લોકોને ઘેરમાં ખરેખર કચ્છ અત્યારે કચ્છનું એકમાત્ર અથાગ મહેનત પછી જે કચ્છ એની અત્યારે એટલી હાલત ખરાબ છે અમે તો એટલું કહે છે કે અગર આ લોકો કચ્છ રેગ્યુલર કુલપતિ સહિતનો સ્ટાફ ન આપી શકતા હોય તો ટાઈમથી કુલપતિ યુનિવર્સિટીને તાળા લગાવી દે જેથી કારણે કમસે કમ વિદ્યાર્થીના ભવિષ્ય સાથે તો ચેડા ન થાય